રુઝાનજી, સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ કે અત્યારે વૃદ્ધો પરના થતા અત્યાચાર છે, એના કારણ એની પાછળ શું માનવું કે કેમ વધી રહ્યા છે? કોઈ ઉદ્દેશ છે અથવા કોઈ મોડસ ઓપરેન્ડી છે કે પછી કોઈ સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? શું કહેશું? સોફ્ટ ટાર્ગેટ વલ્નરેબલ જેને કહીએ ને, કારણ કે અત્યારે શું થયું છે, બધા જે બહાનું કાઢે છે, એક્ચ્યુઅલી આ બહાનું યોગ્ય નથી કે સોશિયો ઇકોનોમિક પ્રેશર્સના લીધે, પેલું શું કહેવાય, સ્ટ્રેસના લીધે આ એ લોકોનો ગુસ્સો ઠાલવે તો ભાઈ વૃદ્ધો પર ઠાલવે ને કેમ ઠાલવે? બે ત્રણ રીઝન. એક તો કે ભાઈ કંઈક ખાવા પીવાનું, યા લોકો કંઈક બીમાર હોય ને વધારે મેડિસિનના ખર્ચા થતા હોય, યા બીજું હોય કે એ લોકોને લાગે કે આ વૃદ્ધ એમની જે બી એક્ટિવિટીઝ જે એમાં વચ્ચે પડીને દખલ કરે છે, એટલે આ બધા માઇન્ડસેટ. અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે પહેલાં જરા થતું હતું અત્યારે એના પર પગલાં ના લેવાય, એટલે એ લોકોને થાય છે કે અમે બે થપ્પડ મારશું તો એમાં શું ખોટું છે, એક આ પોઈન્ટ છે. બીજો પોઈન્ટ કહેજો, બહુ દુઃખની વાત છે પણ મારે કેવી જોઈએ, કેવી જ પડશે કે નોર્મલી થાય છે શું કે જાણે કે અત્યારે આપણે આ જ પર્ટિક્યુલર કેસ લે તો તમે જોઈ રહ્યા છો કે પેલા હસબન્ડ ને વાઈફ એક દાદીને મારી રહ્યા છે, બરોબર છે. હવે પેલા હસબન્ડ ના હાથમાં કઈક દોરી બી છે, દોરી છોડે છે ને, તમે જોયું તો પાછળથી એક છોકરો આઈને દોરી ખેંચીને લઈ જાય છે, એ કઈક નાનો બાબલો હશે, એ છોકરાને નથી ગમતું કે આ થઈ રહ્યું છે. પણ હવે શું થશે કે ધીરે ધીરે જેમ જેમ એ મોટો થતો જશે, એમ એ જોશે કે આસપાસ બી થઈ રહ્યું છે, એટલે થશે કે ઓ હા, તો મારો હક, આ તો મારો શું કે મારો હક બને છે કે આ કરી શકું છું. એટલે હવે જ્યારે એ મોટો થશે, અત્યારે એની એજમાં બી એ આવી રીતે મારફાડ, કારણ કે એ બી વાયલન્ટ થઈ જશે, વાયલન્ટ નેચર. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે જે સિસ્ટમ્સ વેલ્યુઝ આપણે આગળ વાત કરશું ને, એના લીધે આખી ગંદકી ફેલાઈ ગઈ. ઓકે સુનિલભાઈ, આપના મંતવ્ય શું છે, આપને શું લાગે છે કે વૃદ્ધો પર અત્યાચારના બની